विद्यार्थी मित्रों वेल तो गया लेक्चर ની અંદર સરસ મજાની આપણે મસ્ત મસ્ત વાતો કરી છે ક્રિસ્ટલાઇન અને એમર્ફસ એટલે કે સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થની બહુ જબરદસ્ત વાતો કરી છે એના ખાસ કરીને ગુણધર્મોની આપણે ડિસ્કશન કરી છે એનો કોષ્ટક બનાવ્યું અને એના જે સમદેશિક અને વિષમદેશિક આઇસોટ્રોપિક અને એન આઇસોટ્રોપિક ગુણધર્મો જે બહુ ઇમ્પોર્ટન્ટ છે એની પણ આપણે સરસ મજાની વાત કરી છે બરોબર હવે આપણે જોઈએ છીએ સરસ મજાના તમારા ક્રિસ્ટલાઇન પદાર્થ છે એના કેટલા વર્ગીકરણ કેટલું વર્ગીકરણ કરી શકાય એટલે કે ચાર પ્રકારે વર્ગીકરણ કરી શકાય પણ એ પહેલાં આપણે જરાક લખાણ સંબંધિત પ્રશ્નો જોઈ લઈએ તો આપણે લખાણ સંબંધિત પ્રશ્ન જે છે એ અહીંયા મેં તમને 1.3 નંબરનો ક્વેશ્ચન લખ્યો છે 1.1 નંબરનો ક્વેશ્ચન એવો છે કે ભાઈ ઘન પદાર્થો શા માટે દ્રઢ હોય છે તો આપણને ખબર છે કે ભાઈ ઘન પદાર્થ છે એના અણુઓ વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ કેવું હોય છે વધારે હોય છે જેથી અણુઓ એકબીજાને પોતાની નજીક જકડી રાખે છે એની વચ્ચે કોઈ વધારે અવકાશ હોતો નથી એના કારણે કેવો હોય છે દ્રઢ બીજો ક્વેશ્ચન એવો છે કે ભાઈ એનો આકાર નિશ્ચિત હોય છે તો એની માટે પણ સેમ ટુ સેમ રીઝન આવશે કે ભાઈ અણુઓ વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ વધારે હોય છે જેથી કરીને અણુઓ એકબીજાને એટલે કે ઘટક કણો એકબીજાને શું કરશે પકડી રાખશે અને મસ્ત મજાની ગોઠવણી હોય છે કેવી ગોઠવણી હોય છે મસ્ત મજાની એટલે કે લાંબા ગાળાની ગોઠવણી હોય છે એના કારણે તમારો ઘન પદાર્થ કેવો હોય છે દ્રઢ હોય છે એમર્ફસ છે તો એ પણ દ્રઢ છે પણ એ ખાસ એટલો બધો દ્રઢ હોતો નથી કે જેટલું ક્રિસ્ટલાઇન દ્રઢ હોય ને એટલું બધું એમર્ફસ દ્રઢ હોતો નથી કારણ કે આપણે એને આભાસી ઘન પદાર્થ કીધા છે ગયા લેક્ચરની અંદર અથવા તો અતિશીત પ્રવાહી એવો શબ્દ વાપર્યો છે જ્યારે આ પ્યોર ઘન છે સાચા ઘન છે ક્યાં ક્રિસ્ટલાઇન તો દ્રઢ પદાર્થમાં તમે એવું કહી શકો અણુ અણુ વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ વધારે એના આકારમાં પણ એ જ વસ્તુ તમે રિપીટ કરી શકો અણુ અણુ વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ વધારે જેથી અણુ એકબીજાની નજીક હોય છે જેથી એનો આકાર કેવો હોય છે દ્રઢ હોય છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર 1.3 છે કે ભાઈ નીચે જેના નામ આપેલા છે આ સંયોજનોના નામને આપણે સ્ફટિકમય અને અસ્ફટિકમયની અંદર વર્ગીકૃત કરવાના છે ઓકે તો એના પર આ જે ક્વેશ્ચન છે ને એમાં તમારા સ્ફટિકમય અને અસ્ફટિકમયના ઉદાહરણ પણ થઈ જાય સ્ફટિકમય ઘન પદાર્થ જે છે એવી જ રીતે અસ્ફટિકમય ઘન પદાર્થ લઈએ અસ્ફટિકમય ઘન પદાર્થ ની અંદર રબર આવશે રબર છે કાચ વગેરે હવે આ તો છે પણ તમે અહીંયા આપણે જે પદાર્થોનો નામ આપ્યા છે એને સ્ફટિકમય અને અસ્ફટિકમયની અંદર વર્ગીકૃત કરી દઈએ તો અહીંયા તમે જોશો ને એટલે ખ્યાલ આવશે કે ભાઈ પહેલા તો છે ને જે સ્ફટિકમય છે એને ક્રિસ્ટલાઇન કહેવાય ક્રિસ્ટલાઇન એટલે હું એને સી કહીશ અને અસ્ફટિકમય છે એને એમોર્ફસ કહેવાય એટલે હું એને એ કહીશ તો પહેલો આવે છે પોલીયુરેથેન જે છે ને એ એમોર્ફસ પ્રકારનું છે એટલે કે અસ્ફટિકમય ઘન પદાર્થ છે ત્યાર પછી આવે છે નેપ્થેલિન તો નેપ્થેલિન જે છે એ સ્ફટિકમય ઘન પદાર્થ છે નેપ્થેલિન કેવો છે ભાઈ સ્ફટિકમય ઘન પદાર્થ છે ત્યાર પછી આવે છે બેન્ઝોઇક એસિડ તો બેન્ઝોઇક એસિડ પણ કેવો છે સ્ફટિકમય એટલે કે ક્રિસ્ટલાઇન છે ટેફલોન જે છે એ પાછો એમર્ફસ પ્રકારનો છે એટલે કે અસ્ફટિકમય છે પોટેશિયમ નાઇટ્રેટ એટલે KNO3 આયનીય ઘન બને એટલે એ છે તમારો ક્રિસ્ટલાઇન ત્યાર પછી આવે છે સેલોફેન તો સેલોફેન ફેન જે છે એ એમોર્ફસ પ્રકારનો છે પોલિવિનાઇલ ક્લોરાઇડ પણ એમોર્ફસ છે ફાઇબર ગ્લાસ જે છે ફાઇબર છે રબર છે એટલા માટે એ પણ એમોર્ફસ છે અને તાંબુ જે છે એ છે કેવો છે ક્રિસ્ટલાઇન છે તો તમે જોવા જશો તો ક્રિસ્ટલાઇનની અંદર કોણ કોણ આવશે નેપ્થેલિન બેન્ઝોઇક એસિડ પોટેશિયમ નાઇટ્રેટ અને તાંબુ આ તમારા ક્રિસ્ટલાઇન એટલે કે સ્ફટિકમય ઘન પદાર્થ છે અને જ્યારે બાકીના જે પદાર્થ છે કોણ કોણ તો કે ભાઈ પોલીયુરેથેન બેન્ઝોઇક એસિડ ટેફલોન સેલોફેન પોલિવિનાઇલ ક્લોરાઇડ અને ફાઇબર ગ્લાસ આ બધા એમોર્ફસ એટલે કે અસ્ફટિકમય ઘન પદાર્થ તરીકે તમને જોવા મળે છે બોલો કઈ વાત ક્લિયર ત્યાર પછી ક્વેશ્ચન નંબર 1.4 છે એનો ભાઈ વક્રી ભવનાંક બધી દિશાઓમાં એકસરખું મૂલ્ય ધરાવે છે ઘન પદાર્થનો આ ઘન પદાર્થના સ્વભાવની ટીકા કરો તે ચિરાગ ગુણધર્મ ધરાવે કે નહીં તો સાહેબ જુઓ કાલે તમે વાતને યાદ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ બધી જ દિશામાં વક્રી ભવનાંક એટલે એનો ભૌતિક ગુણધર્મ છે તો બધી જ દિશામાં એક સરખો વક્રી ભવનાંક ધરાવતો હોય એવો પદાર્થ એટલે કોને કહીએ આપણે તો કે અસ્ફટિકમય ઘન પદાર્થને કહે કારણ કે સ્ફટિકમય ઘન પદાર્થ છે તો એમાં પદાર્થની ગોઠવણી વ્યવસ્થિત થયેલી હતી એના કારણે શું હતું તો કે ભાઈ એના જે ભૌતિક ગુણધર્મો છે એ અલગ અલગ દિશામાંથી કેવા જોવા મળતા હતા અલગ અલગ જોવા મળતા હતા યાદ કરી જુઓ જ્યારે
અસ્ફટિક ભાઈ ઘન પદાર્થમાં શું હતું તો કે ભાઈ અણુઓની ગોઠવણી અસ્ત વ્યસ્ત હતી એટલે કોઈ પણ દિશામાંથી જાઓ તમને એક સરખું જ બંધારણ જોવા મળશે અસ્ત વ્યસ્ત બંધારણ જ જોવા મળશે જ્યારે અહીંયા તમે જોવા જશો તો અહીંથી જુઓ આ દિશામાંથી જુઓ આ દિશામાંથી તમે જોશો આ દિશામાં જુઓ તો બધી જ દિશામાં એનો વક્રી ભવનાંક તમને જુદો જુદો જોવા મળશે હવે જુઓ સાહેબ અહીંયા તમે જોવા જશો તો વક્રી ભવનાંક તો અહીંયા તમને ખ્યાલ આવશે કે ભાઈ અહીંયા બંને માધ્યમ સરખા હશે તો તમારું કિરણ જે છે પ્રકાશનું કિરણ છે એનું વક્રી ભવન થશે નહીં પણ જુઓ સાહેબ તમે આ જગ્યાએ જોશો તો અહીંયા શું થશે તો કે ભાઈ અહીંયા માધ્યમ પતલું છે જ્યારે અહીંયા માધ્યમ કેવું થઈ જશે જાડું થઈ જશે તો આ બે વચ્ચે વક્રી ભવનાંક બદલાઈ જશે તો આ પદાર્થને કયો પદાર્થ કહેવાય સ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય હવે સ્ફટિકમય ઘન પદાર્થમાં વક્રી ભવનાંક બદલાય છે જ્યારે અસ્ફટિકમયની અંદર વક્રી ભવનાંક બદલાતો નથી બીજી વાત આ અસ્ફટિકમય પદાર્થ ચિરાળ ગુણધર્મ ધરાવે કે નથી ધરાવતો તો આપણને સારી રીતે ખબર છે કે નથી ધરાવતો કેમ કે જ્યારે સાહેબ એની સપાટીને કાપવામાં આવે ત્યારે લીસી સપાટી મળતી નથી બરોબર છે જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થને ધારદાર એકદમ તીક્ષ્ણ ધારવાળા સાધન વડે કાપવામાં આવે તો તમને શું મળે છે સરસ મજાને તમને એક સમાન સપાટી મળે છે અને લીસી મળે છે લીસી અને ચમકદાર સપાટી મળે છે બરોબર તો આ છે લખાણ સંબંધિત ક્વેશ્ચનની વાત હવે ત્યાંથી આપણે આગળ વધીએ કે જે તમારો ક્રિસ્ટલાઇન છે એટલે કે સ્ફટિકમય ઘન પદાર્થ છે એના પ્રકાર પડે છે એના વિશે જરા ડિસ્કશન કરીએ સ્ફટિકમય ઘન પદાર્થના પ્રકાર વિશે વાતો કરીએ તો સ્ફટિકમય ઘન પદાર્થ વિશે વાતો કરવા જઈએ કારણ કે અસ્ફટિકમયનું તો આપણી સિલેબસમાં કંઈ જાજુ છે નહીં એટલે એની કંઈ આપણે જાજી વાતો કરવાની પણ નથી આપણા સિલેબસની અંદર ખાસ તો સ્ફટિકમય ઘન પદાર્થ છે તો આ સ્ફટિકમય ઘન પદાર્થ હોય કોણ છે ધાતુ અધાતુ અર્ધધાતુ મિશ્રણ સંયોજન કોણ કોણ સ્ફટિકમય ગુણધર્મ ધરાવતું હોઈ શકે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે તો અહીંયા જરા હેડિંગ આપી દઉં છું સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ બરાબર છે ચલો વેલ સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ કરવાનું છે સ્ફટિકમય મય નજીક લખી નાખું સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ તો જુઓ છે ધાતુઓ છે અધાતુઓ છે અને સંયોજનો છે આ મોટા ભાગે સ્ફટિકમય ઘન પદાર્થની અંદર સમાવેશ થતો હોય ધાતુઓ તરીકે કોણ કોણ લઈએ તો કે ધાતુઓ બધી જ આવશે આયર્ન કોપર ઝિંક વગેરે આ ધાતુઓ છે કે જે સ્ફટિકમય ઘન પદાર્થ તરીકે વર્તે છે બરાબર ત્યાર પછી આવે છે અધાતુઓ છે અધાતુઓ પણ સ્ફટિકમય હોય છે જેમ કે તમે જોવા જાઓ તો એની અંદર ઉદાહરણ તરીકે કોણ કોણ આવશે સલ્ફર ફોસ્ફરસ આયોડિન આ તમારા વગેરે અસ્ફટિક સોરી અધાતુઓ છે કે જે સ્ફટિકમય ગુણધર્મ ધરાવે છે ત્યાર પછી આવે છે સંયોજનો આમાં ધાતુમાં સાહેબ હજી ઘણી બધી આવશે અધાતુમાં ઘણું બધું આવશે સંયોજનોમાં કોણ કોણ આવે છે તો સાહેબ સંયોજનોમાં જોઈ લો સોડિયમ ક્લોરાઇડ ઝિંક સલ્ફાઇડ નેપ્થેલિન સોડિયમ ક્લોરાઇડ એટલે કોણ આવશે NaCl એને છે એ પણ આવશે NaCl ZnS બરોબર ZnO પછી નેપ્થેલિન હમણાં જ વાત કરી હતી બેન્ઝોઇક એસિડ વગેરે બહુ બધા સંયોજનો છે તો આ બધા તમારા કેવા પદાર્થ છે સ્ફટિકમય પદાર્થ છે એવું નથી કે માત્ર ધાતુઓ જ સ્ફટિકમય હોય અધાતુઓ પણ સ્ફટિકમય હોય અને સંયોજનો પણ સ્ફટિકમય હોય છે હવે આ જે પદાર્થ છે એના અલગ અલગ ગુણધર્મોને આધારે એના અલગ અલગ ઘન પદાર્થમાં વર્ગીકરણ કર્યું છે એવા ટોટલ ચાર ઘન પદાર્થમાં વર્ગીકરણ કરવામાં આવે છે સ્ફટિકમય ઘન પદાર્થ જે છે એનો કેટલા પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે સ્ફટિકમય ઘન બરોબર છે એનું ટોટલ ચાર પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે એ ચાર પ્રકાર કયા કયા છે એ જરાક આપણે જોતા જઈએ પછી આપણે એનું એના વિશે ડિટેલમાં અભ્યાસ કરીએ પહેલા તો હું તમને સામાન્ય ચાર્ટ બનાવી દઉં છું કે કયા ચાર પ્રકાર છે સૌથી પહેલો આવે છે આણ્વીય ઘન બરોબર છે આણ્વીય ઘન જે છે સામાન્ય ઇન્ફોર્મેશન આપતો જાઉં છું તો એની અંદર ઘટક કણો એના અંદર જે ઘટક કણો છે એ કોણ હશે તો કે એની અંદરના જે ઘટક કણો છે એ પરમાણુઓ અથવા તો અણુઓ હશે
ध्रुवीय आण्विक घन અને ત્રીજો પ્રકાર જે આવે છે જે આવે છે હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન બરોબર છે ચલો ત્યાર પછી બીજો પ્રકાર પાડીએ છીએ એનો બીજા પ્રકારની અંદર કોણ આવે છે તો કે આયનીય ઘન પદાર્થો એની અંદર કોઈ પેટા પ્રકાર છે નહીં ત્યાર પછી ત્રીજી વાત કરવા જઈએ ધાત્વીય ઘન પદાર્થો અને ચોથો પ્રકાર પડે છે સરસ મજાનો એનું નામ છે સ્ફટિક મય અથવા સ્ફટિક મય તો છે જ સોરી સહસંયોજક લખીશું સહસંયોજક અથવા જાળીદાર ઘન સ્ફટિક મય સહસંયોજક અથવા જાળીદાર સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થો બરોબર છે આ સરસ મજાના ટોટલ એના ચાર પ્રકાર છે એક બે ત્રણ અને ચાર પછી પેલો જે છે એની અંદર બીજા ત્રણ પેટા પ્રકાર છે એટલે ત્રણ પેટા પ્રકાર સાથે ટોટલ ગણવા જાવ તો એક બે ત્રણ ચાર પાંચ છ ટોટલ ગણવા જાવ તો એના છ પ્રકાર પડે છે સ્ફટિકમય ઘન પદાર્થના હવે આ પ્રકાર એના કઈ રીતે પડ્યા છે તો જો પેલો આણ્વીય ઘન છે તો તમારે એના જે અણુઓ છે એની વચ્ચે માત્ર વાંડરવાલ્સ આકર્ષણ બળ લાગતું છે ક્યુ બળ લાગતું છે વાંડરવાલ્સ આકર્ષણ બળ લાગતું છે આયનીય ઘનની અંદર ક્યુ બળ લાગતું છે તો કે ભાઈ આયનીય અણુ અણુ વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગતું છે ત્યાર પછી આવે છે ધાત્વીય ઘન તો ધાત્વીય ઘનની અંદર તમે જોવા જશો તો ધાતુ ધાતુ વચ્ચે ધાત્વીય બંધ છે એના આધારે જે સ્ફટિકમય ઘન પદાર્થ રચાશે એની વાત થતી છે ધાત્વીય ઘનની અંદર ઇલેક્ટ્રોન સમુદ્ર અને પરમાણુ કર્નેલ વચ્ચે જે આકર્ષણ બળ લાગતું છે એમાં તમારો જે ઇલેક્ટ્રોન છે એ બંને પરમાણુ કર્નેલ એકબીજા સાથે આકર્ષી રાખશે હમણાં એની વિશે ડિટેલમાં તમને સમજાવું છું અને જે આકર્ષણ બળને કારણે જે ઘન પદાર્થ રચાય છે એને ધાત્વીય ઘન પદાર્થ કહેશું અને સહસંયોજક બંધથી જે ઘન પદાર્થ રચાય છે જે જાળીદાર રચના બનાવે છે એટલા માટે એને સહસંયોજક ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે આપણે વન બાય વન બધા વિશે વાતો કરીએ ફટાફટ એનો સ્ક્રીનશોટ લઈ લો એટલે બેટા આગળ વધીએ અને ફરજિયાત નોટ બનાવવાની છે તો હવે વન બાય વન જોતા જઈએ બધા ઘન પદાર્થો સૌથી પહેલા લઉં છું આણ્વીય ઘન પદાર્થ ઓકે ઓકે પહેલું છે આણ્વીય ઘન પદાર્થ બરોબર છે મેં તમને કીધું બેટા આની ફરજિયાત નોટ બનાવતી જવાની છે નોટ બનાવ જેટલી બનાવશો સારી રીતે એટલું તમને સારી રીતે યાદ રહેશે બરોબર અને સ્વ હસ્તે લખેલી નોટ બનાવવાની છે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે જ્યારે પણ હું તમને બોર્ડ ભરાઈ જશે એટલે સમય આપી સ્ક્રીનશોટ લેવાનો સ્ક્રીનશોટ લઈ લો તો વિડીયો પોઝ કરી અને લખી લેવાનું છે અને પછી પાછું નેક્સ્ટ જે વાત આવે છે એનો તમારે ફરી વખત એ રીતે લખી લેવાની આ રીતે નોટ વન બાય વન બનાવતી જવાની છે અને સરસ મજાનું આપણે જબરદસ્ત આખું ચેપ્ટર તમારી તમારા હેન્ડરાઇટિંગમાં કમ્પ્લીટ મટીરિયલ બનાવી નાખવાનું છે ઓકે ચલો તો હવે આવે છે કે ભાઈ આણ્વીય ઘન પદાર્થો અહીંયા ઘટક કણો અણુઓ હોય છે આણ્વીય ઘન પદાર્થના ઘટક કણો કોણ હોય છે અણુઓ અથવા તો પરમાણુ હોય છે ઘટક કણો અણુઓ હોય છે ચલો ને અણુઓ રાખી દઈએ ચાલો અહીંયા ઘટક કણો કોણ હોય છે અણુઓ અમુક વખત પરમાણુ હશે અને જે સ્ફટિક આપણે વાત કરી છે જાળીદાર અથવા તો સહસંયોજક સ્ફટિકની ન્યા પરમાણુઓ હશે પણ વેલ આપણે અત્યારે અહીંયા અણુઓ રાખશું કારણ કે આણ્વીય ઘન પદાર્થ છે અણુઓ એના જે પેટા પ્રકાર પડે છે ને એમાં ઘટક કણો તરીકે પરમાણુઓનો સમાવેશ થશે જેમ કે અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ એનો પહેલો ભાગ કોણ હોય છે અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ ચાલો આમાં શું હોય છે તમારા પુસ્તકની અંદર લખાણ છે અને પછી એનું કોષ્ટક આપેલું છે તો આની અંદર શું હોય છે અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થોની અંદર તો કે ભાઈ સામાન્ય રીતે અણુ અણુ વચ્ચે ધ્રુવ ના બનતો હોય અણુઓ વચ્ચે ધ્રુવ ના બનતો હોય અથવા તો પરમાણુ હોય સમજી લો કે ભાઈ આના અંદર કોનો કોનો સમાવેશ થાય છે આર્ગોન છે
હિલિયમ છે, આ સાહેબ આ તો વાયુઓ છે. હા પણ તો એ વાયુઓ જે છે આપણને ખબર છે કે વાયુઓનું પ્રવાહી અને ઘનમાં રૂપાંતર થઈ શકે. તો આર્ગોન છે, હિલિયમ છે, જેવો ઊંડા વાયુઓ જે છે, પરમાણુઓ છે, એ તમારે શું કરવાનું છે તો કે ભાઈ એનો ઘનમાં રૂપાંતર કરવાનું છે. તો એ જે ઘન પદાર્થ બનશે એ અધ્રુવીય આણ્વીય ઘન બનશે. આર્ગોન અને હિલિયમ જે ખરેખર શું છે, વાયુ છે. પણ જ્યારે તમે એનો ઘન પદાર્થમાં રૂપાંતર કરશો અને જે ઘન પદાર્થ બનશે એ કેવો ઘન પદાર્થ બનશે તો કે ભાઈ અધ્રુવીય આણ્વીય ઘન પ્રકારનો બનશે. તો એ ઘટક કણો તરીકે પરમાણુઓ છે. પણ સાહેબ સમજી લો કે સીએલ ટુ છે એટલે કે ક્લોરિન છે, હાઇડ્રોજન છે, આઈ ટુ છે, એચ ટુ, આઈ ટુ વગેરે જે અણુઓ છે. તો આ અણુઓની અંદર શું થશે તો કે સીએલ અને સીએલ બંને જે અણુ પરમાણુ છે એ બંને પરમાણુની વિદ્યુત ઋણતા સમાન છે. વિદ્યુત ઋણતા સમાન હોવાને કારણે એક પણ ધન કે ઋણ વિદ્ભારિત, આંશિક ધન કે આંશિક ઋણ વિદ્ભારિત કંઈ પણ બનવાનું છે નહીં. તો આ પ્રકારનો આ તો છે વાયુઓ છે બધે. તો એને પણ તમે જ્યારે ઠારશો, એને ઉષ્માને ઘટાડશો અને એના પર દબાણ વધારશો એટલે ધીમે ધીમે શેમાં રૂપાંતર થશે, ઘનમાં રૂપાંતર થાય. ઘનમાં જ્યારે રૂપાંતર થશે જે ઘન બનશે એ તમારો કયા પ્રકારનો બનશે, અધ્રુવીય આણ્વીય ઘન પ્રકારનો પદાર્થ બનશે. તો અહીંયા જો સીએલ સીએલ વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ વધશે, વધશે એટલે અણુઓ ઘનમાં રૂપાંતર બનશે પામશે. પણ અહીંયા કોઈ પણ જાતના આયન ઉત્પન્ન થતા નથી એટલે અધ્રુવીય આણ્વીય ઘન બનશે. વાત આની કરીએ તો કે ભાઈ આની અંદરના જે લંડન બળ લાગતું હોય છે માત્ર, જેને આપણે વિસર્જન બળ કહીએ છીએ, બહુ નિર્બળ વિસર્જન બળ લાગતું હોય છે આ ઘન પદાર્થની અંદર. બીજું વિદ્યુતના અવાહક છે, વિદ્યુતના અવાહક ગલન બિંદુ ખૂબ નીચા હોય છે. ઓલરેડી ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે હોય તો ગલન બિંદુ કેવો હોવાના છે, નીચા. ગલન બિંદુ ખૂબ જ નીચા હોય છે અને ઓરડાના તાપમાને કેવા સ્વરૂપે હોય છે, વાયુ કે પ્રવાહી સ્વરૂપે હોય છે. સામાન્ય રીતે તો વાયુ સ્વરૂપે જ હોય છે. ઓરડાના તાપમાને કેવા સ્વરૂપે હોય છે ભાઈ, વાયુ અવસ્થામાં અથવા તો પ્રવાહી અવસ્થામાં હોય છે. વાયુ અથવા પ્રવાહી, સામાન્ય રીતે તો વાયુ જ હોય છે પણ આપણે છતાં એ પ્રવાહી લખીને કે ઘણા એવા અણુઓ ઘન પદાર્થો છે કે જે ઓરડાના તાપમાને કેવી અવસ્થામાં હશે ભાઈ, તો કે પ્રવાહી અવસ્થામાં જોવા મળશે. આ છે તમારા સરસ મજાના આણ્વીય અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થની વાતો. પોછા હોય છે વિદ્યુતના અવાહક અને પોછા હોય છે. હા તો પોછા જ હોય ને, વાયુમાંથી કોઈ ઘન બને તો પોછું જોવાનું છે. તો આ છે અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થની વાત. ત્યાર પછી આવે છે ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ. બીજી મેટલ કોણ આવે છે, ધ્રુવીય આણ્વીય ઘન. ચાલો તો અહીંયા શું હોય છે, અણુ અણુ વચ્ચે દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આંતર આણ્વીય આકર્ષણ બળ લાગતો છે. અહીંયા માત્ર કેવું બળ લાગે છે, વિસર્જન, જેને આપણે કહીએ છીએ લંડન બળ, બરોબર છે. જ્યારે અહીંયા કેવું બળ લાગે છે તો કે અહીંયા અણુ અણુ વચ્ચે દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય કયું બળ લાગે છે, દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ લાગે છે. સામાન્ય રીતે તમે જોવા જાવ તો સાહેબ એની અંદર તમારો કોનો સમાવેશ થશે, HCl, SO2, કોણ કોણ આવે છે, HCl, SO2, NH3. જો NH3 છે ને એને ધ્રુવીય આણ્વીય ઘનમાં સમાવવામાં આવે છે અને એને હાઇડ્રોજન બંધિતમાં સમાવવામાં આવે છે. H2O પણ ચાલે, તો આપણે NH3, H2O બધા તમે લખી શકો, પણ NH3 અને H2O જે છે એને સ્પેશિયલી કોની અંદર લીધેલા છે પાછા, તો કે ભાઈ સ્પેશિયલી એને હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થમાં લીધેલા છે. તો અહીંયા શું થાય છે તો કે આની વચ્ચે કયું પ્રકારનું બળ લાગે છે, દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ લાગે છે. તો આપણને ખબર છે H અને Cl, તો શું થાય, ક્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે તો આંશિક ઋણ વિદ્ભારિત અને હાઇડ્રોજન છે આંશિક ધન વિદ્ભારિત છે. ચાલો આ એક અણુ બની ગયો છે. બીજો એવો અણુ બનાવું છું તો H પ્લસ અને Cl, આ H આંશિક પ્લસ આંશિક માઇનસ. હવે આની વચ્ચે જે બળ લાગશે એ કેવું લાગશે, દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય આકર્ષણ બળ પ્રકારનું બળ લાગશે. ઓકે, એના કારણે શું હશે તો કે ભાઈ આ અણુઓ એકબીજાની નજીક આવશે અને એની અંદર ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. જુઓ શું થાય છે, ધ્રુવીયતા અને લંડન બળ કરતાં થોડુંક બળ કેવું લાગતું છે, વધારે મજબૂત લાગતું છે. અહીંયા દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થવાને કારણે એને ધ્રુવીય
બીજો મુદ્દો છે વિદ્યુતના અવાહક અને ઓછા ઓરડાના તાપમાને આ પણ કેવા હશે તો કે આ પદાર્થો પણ તમારા ઓરડાના તાપમાને વાયુ અથવા તો પ્રવાહી તરીકે વર્તે છે ઓરડાના તાપમાને વાયુ અથવા પ્રવાહી બરોબર છે તો અહીંયા તમે જો CO2 ચાલે છે CO2 એની અંદર ચાલશે બરોબર છે પણ CO2 ની અંદર દ્વિધ્રુવીતા બહુ ઉત્પન્ન થતી નથી પણ છતાં આપણે એને ધ્રુવીય કહી શકીએ કારણ કે કાર્બન છે અને ઓક્સિજન છે પણ એની ધ્રુવીયતા બંને બાજુ CO2 ઓક્સિજન હોવાને કારણે એની ધ્રુવીયતા શું થઈ જાય છે નાશ પામે છે પણ એને તમે જોવા જશો તો સ્વભાવે કેવા બનશે મૃદુ બને છે કેવો બને છે બેટા મૃદુ બને છે ખાસ મગજમાં રાખવાનું છે સ્વભાવે મૃદુ હોય છે પોચા હોય છે તમે હવે વાયુ છે ઓરડા તાપમાને વાયુ અથવા તો પ્રવાહી હોવાના છે પણ સ્વભાવે કેવા હોય છે તે મૃદુ તરીકે તમને ઓળખવામાં આવે છે બરોબર છે ત્યાર પછી આવે છે હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થ આનો જરા સ્ક્રીનશોટ લઈ લ્યો આગળ વધીએ વસુ છું ઓકે આગળ આવીએ હા સાહેબ આગળ આવી જઈએ ચાલો ત્રણ આપણા સમાજને એમ પણ આગળ આવવાની જરૂર છે હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન હવે સાહેબ નામ જોતા જ ખ્યાલ આવી જાય કે એની અંદર હાઇડ્રોજન બંધ આવતો હોવો જોઈએ શું આવતો હોવો જોઈએ હાઇડ્રોજન બંધ આવતો હોવો જોઈએ એટલા માટે આપણે એને શું કહીએ છીએ હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થો વેલ તો શું થશે ખાસ કરીને હાઇડ્રોજન અને ફ્લોરિન ઓક્સિજન તથા અથવા નાઇટ્રોજન આનું સંયોજન હોય ટૂંકમાં કહીએ તો એચ એફ એચ ટુ ઓ એન એચ થ્રી આ સંયોજનોની વાત થઈ છે તો અહીંયા શું છે અણુ અણુ વચ્ચે પ્રબળ હાઇડ્રોજન બંધ આવેલો હોય આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે ભાઈ આ રીતે તમારા અણુ બનેલા છે એની વચ્ચે શું હશે હાઇડ્રોજન બંધ આવેલો છે એક અણુનો ફ્લોરિન અને બીજા અણુનો હાઇડ્રોજન વચ્ચે જે આકર્ષણ બળ લાગે એને હાઇડ્રોજન બંધ કહેવાય તો આને કારણે મજબૂતાઈથી એકબીજા સાથે જોડાયેલા હોય છે અને આવા હાઇડ્રોજન બંધ આવેલો હોવાને કારણે તેને હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે જેના તરીકે ઓળખવામાં આવે છે હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે ઓકે એના પર જરા ગુણધર્મોની વાત કરી દઈએ પ્રબળ હાઇડ્રોજન બંધ અણુ અણુ વચ્ચે આવેલો જે અણુને જકડી રાખે છે પ્રબળ એચ બંધ અણુઓને જકડી રાખે છે બરાબર પછી HF હોય કે H2O હોય કે NH3 હોય કોઈ પણ ની તમે વાતો કરી શકો H2O ને પણ એટલે તો બરફનું નિર્માણ થાય છે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ બરાબર છે હવે ખાસ કરીને બરફનું જ આપણે એક્ઝામ્પલ લઈ લેવાનું છે વિદ્યુતના કેવા હોય છે અવાહક હોય છે વિદ્યુતના અવાહક હોય છે ચાલો વિદ્યુતના સરસ મજાના શું છે તો કે અવાહક છે ઓરડાના તાપમાને અને દબાણે તેઓ બાષ્પીયશીલ પ્રવાહી અથવા તો પોચા ઘન પદાર્થ હોય છે મોટા ભાગે તો બાષ્પીયશીલ પ્રવાહી જ હોય છે ઓરડાના તાપમાને અને દબાણે બાષ્પીય અથવા તો બાષ્પીયશીલ અથવા ઓછા ઘન પદાર્થ હોય છે આ ઘન પદાર્થ કેવા હોય છે એકદમ ઓછા હોય છે બોલો થાય ક્લિયર આ વાત છે આણ્વીય ઘન પદાર્થોની ઘટક કણો કોણ હોય છે અણુ હોય છે ધીસ ઇઝ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોર્શન
ઘટક કણો અણુ હોય છે. વેલ ત્યાર પછી બીજો ઘન પદાર્થ આવે છે, એની જરાક વાત કરીએ. બીજો ઘન પદાર્થ લઉં છું આયનીય ઘન પદાર્થ. કયો લઉં છું? આયનીય ઘન પદાર્થ. ચલો એની પણ ફટાફટી વાતો કરી દઈએ, બહુ ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરેસ્ટિંગ અને નાની નાની વાતો છે. બીજો છે આયનીય ઘટક કણો કોણ હોય છે? ઘટક કણો આયનો હોય છે બેટા, ધન આયન અને ઋણ આયન એના ઘટક કણો હોય છે. ધન આયન અને ઋણ આયન એના ઘટક કણો હોય છે, તો જ એને આયનીય ઘન પદાર્થ કહેવાય. અધરવાઇઝ એને આપણે આયનીય ઘન પદાર્થ થોડા કહેવાના છીએ. એટલે આયનીય ઘન પદાર્થ ની અંદર ઘટક કણો આયનો હોય છે. આની પહેલાની યાદ કરો, આણ્વીય ઘન પદાર્થ ઘટક કણો અણુઓ હતા. આણ્વીય ઘન પદાર્થ, આયનીય ઘન પદાર્થ ઘટક કણો આયન છે. ધાત્વીય ઘન પદાર્થ તો ઘટક કણો કોણ હશે? તો એ તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે, પરમાણુ કર્નેલ અને સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન એના ઘટક કણો હશે. પણ એની આપણે હમણાં જરાક સરસ મજાની વાત કરીએ. એ પેલા આ વાતને બતાવી દઈએ. ચલો અહીંયા શું હોય છે? તમારા આયનો વચ્ચે પ્રબળ કુલંબિક બળ લાગતું હોય છે, જેને આપણે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ કહીએ છીએ. આયનો વચ્ચે પ્રબળ કુલંબિક અથવા તો સ્થિર વિદ્યુતીય, એને સ્થિર પણ બોલે છે, ઘણા સ્થિર પણ બોલે છે, બરાબર છે. હવે તમારી ચોપડી ની અંદર સ્થિર વિદ્યુતીય છે, તો વિદ્યુતીય જે વિદ્યુતીય લખું છું, સ્થિર લખેલો હોય અથવા તો સ્થિર લખેલો હોય કોઈ ચિંતા નહીં. આકર્ષણ બળ આયનો વચ્ચે પ્રબળ કુલંબિક અથવા તો સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગતું હોય છે, અને બંને આયનો છે. હવે સાહેબ સ્વાભાવિક છે, સમજી લો કે એને પ્લસ હોય અને સીએલ માઇનસ હોય, તો આ માઇનસ ચાર્જ છે અને આ પ્લસ ચાર્જ છે, તો બંને વચ્ચે આકર્ષણ બળ લાગવાનું છે, તો આ વિદ્યુતીય કહેવાય. કેવું કહેવાય? વિદ્યુતીય. પ્લસ અને માઇનસ આયન વચ્ચે જે આકર્ષણ બળ લાગે છે કુલંબિક આકર્ષણ બળ હોય, જે તમે બહુ સારી રીતે ફિઝિક્સની અંદર જાણો છો. તો સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગતું હોય છે. ધન આયનો અને ઋણ આયનો ત્રિપરિમાણમાં ગોઠવાય, જબરદસ્ત રચના બનાવે છે. ધન અને ઋણ આયનો ત્રિપરિમાણીય, કેવી રચના બને છે? ત્રિપરિમાણીય દિશામાં ગોઠવણી કરી અથવા તો ત્રિપરિમાણીય દિશામાં ગોઠવાય છે. એવું લખી દઈએ, ત્રિપરિમાણીય ગોઠવણી ધરાવે છે એવું પણ લખી શકો. ત્રિપરિમાણીય દિશામાં ગોઠવાય છે એવું પણ લખી શકો. ત્રિપરિમાણીય દિશામાં સરસ મજાની વ્યવસ્થિત ગોઠવણ ધરાવે છે એવું પણ તમે લખી શકો. હવે સાહેબ સિમ્પલ છે કે ઘન પદાર્થો સ્વભાવ સખત અને બરડ હોય છે. નિમક લઈ લો, નિમકને તમે જોશો એટલે કેવું હોય છે? સ્વભાવ સખત અને બરડ હોય છે. આ પ્રકારના ઘન સ્વભાવે સખત અને બરડ હોય છે. બીજી વસ્તુ, ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન થતું નથી, જ્યારે પીગલિત અને દ્રાવણ અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. ધીસ ઇઝ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. કઈ રીતે? તો સર, પીગલિત અને દ્રાવણ અવસ્થામાં જે વિદ્યુતનું વહન કરશે, ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન થતું નથી. મતલબ કે તમે NaCl લેશો, ડાયરેક્ટ સોલિડ NaCl લ્યો અને એની અંદરથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરવા જશો, તો વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. પણ પીગલિત અથવા દ્રાવણ, આ સાહેબ પીગલિત અને દ્રાવણ એટલે શું? જો સાહેબ NaCl ને તમે પાણીમાં ઓગાળો તો એ NaCl નું દ્રાવણ કહેવાય, અને NaCl ઘન છે, એને તમે ડાયરેક્ટ હીટ આપી અને એનું પ્રવાહીમાં રૂપાંતર કરો એટલે પીગાળી નાખો, તો એને પીગલિત કહેવાય. તો આ બંને સ્વરૂપમાં શું કરે છે? તે વિદ્યુતનું વહન કરે છે. સાહેબ આવું કેમ? તો સાહેબ પીગલિત કે દ્રાવણ સ્વરૂપ હોય ત્યારે એના આયનોને હરવા ફરવા માટે જગ્યા મળશે, એટલે એના આયનો પ્રસરણ કરી શકશે. જ્યારે ઘન પદાર્થમાં એને પ્લસ અને સીએલ માઇનસ એકબીજા સાથે જકડાયેલા હોય, સોલિડ અવસ્થામાં શું હશે? એને પ્લસ અને સીએલ માઇનસ એકબીજા સાથે જકડાયેલા હશે એટલે વિદ્યુતનું વહન કરવા માટે આયનો મુક્ત હશે નહીં. જ્યારે એને પીગાળો એટલે આ જે એને પ્લસ અને સીએલ માઇનસ જકડાયેલા છે એ દૂર જશે,
જેથી કરીને વિદ્યુતનું વહન કરી શકશે, આયનો દ્વારા વિદ્યુતનું વહન થઈ શકશે. એવી જ રીતે દ્રાવણમાં પણ તમે ઓગાળશો, ઓગાળશો એટલે એના પ્લસ અને સીએલ માઇનસ છૂટા પડશે અને આયનો દ્વારા વિદ્યુતનું વહન થઈ શકશે, કારણ કે હરવા ફરવા માટે શું થઈ જાય, મુક્ત થઈ જાય. એટલા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે તમને એમ પણ પૂછે કે ભાઈ જે તમારા આયનીય ઘન પદાર્થો છે એ ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન શા માટે નથી કરતા, તો એનો સરસ મજાનો જવાબ તમે આ આપી શકો કે ઘન અવસ્થામાં તમારા Na+ અને Cl- અથવા તો આયનો એકબીજા સાથે પ્રબળ કુલંબિક બળથી અથવા તો સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જકડાયેલા હોય, એટલા માટે વિદ્યુતનું વહન કરવા માટે મુક્ત આયનો મળતા નથી. જ્યારે પીગળિત અવસ્થામાં અથવા તો દ્રાવણ સ્વરૂપમાં આયનો મુક્ત મળે છે ત્યારે તે વિદ્યુતનું વહન કરી શકે છે. બોલો થાય ક્લિયર? પક્કા? તો ઘન અવસ્થામાં વિદ્યુતનો અવાહક હોય, પીગળિત અથવા તો દ્રાવણ અવસ્થામાં આજુબાજુ ફરવા મુક્ત હોય એટલે વિદ્યુતનું વહન કરી શકે. અને ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોવાના છે? ઊંચા હોય છે. આ ઘન પદાર્થના ગબી અને ઉબી ઊંચા હોય છે. આ છે તમારા આયનીય ઘન પદાર્થની વાતો. ચલો ફટાફટ સ્ક્રીનશોટ લે બેટા, આગળ વધીએ. ચલો ત્યાર પછી આવે છે ધાત્વીય ઘન. ત્રીજી વાત કરવાની છે સરસ મજાની ધાત્વીય ઘનની. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે બેટા ત્રીજી ધાત્વીય ઘન. શું કહે છે સાહેબ ધાત્વીય ઘન? જો આ ધાત્વીય ઘનમાં છે ને થોડા શબ્દો અટપટા છે. અટપટા મતલબ કઈ રીતે? તમારી ચોપડીમાં એવું આપેલું છે કે ધાતુઓ ધન આયનોના ક્રમબદ્ધ સમૂહ હોય છે અને તેઓ મુક્ત ઇલેક્ટ્રોન સમુદ્રની સાથે સાથે જકડાયેલા હોય છે. લખી નાખું પેલા વિધાન. ધન ઘટક કણો પણ હોય છે અને ઘટક કણો ધન આયન ના ક્રમબદ્ધ સમૂહો હોય છે જે મુક્ત ઇલેક્ટ્રોન સમુદ્ર વડે જકડાયેલા હોય છે. આવા કેવા ઘટક? આવા ઘટક કણો કેવા આવતા હશે? કે ભાઈ ધન કણો, ઘટક કણો ધન આયનના ક્રમબદ્ધ સમૂહ હોય છે અને જે મુક્ત ઇલેક્ટ્રોન વડે જકડાયેલા હોય છે. સાહેબ ઇનશોર્ટ એને શું કહેવાય ખબર છે? પરમાણુ કર્નલ. હવે જો એ કઈ રીતે હોય છે તો આપણને ખબર છે. આ ધન આયન, આ ધન આયન, આ ધન આયન, આ ધન આયન ક્રમબદ્ધ સમૂહો છે. આર્ય ધન આયન, આ બીજો ધન આયન, આ હજુ એક ધન આયન, આ હજુ એક ધન આયન, બરોબર છે. હવે પરમાણુ કર્નલ આપણે કોને કહીએ છીએ? તો કે ભાઈ સંયોજકતા કક્ષા. પરમાણુ કર્નલની વ્યાખ્યા અહીંયા નીચે લખી દઉં છું. સંયોજકતા કક્ષા, સંયોજકતા ઇલેક્ટ્રોન સિવાયના પરમાણુ કેન્દ્ર સહિતના વિસ્તારને પરમાણુ કર્નલ કહે છે જે ધન ભારિત હોય છે. જે કેવી હોય છે? ધન ભારિત હોય છે. સિમ્પલ જુઓ કે સાહેબ સોડિયમ છે તો બેટા 11 પ્રોટોન હશે, બરાબર છે. હવે એની અંદર ઇલેક્ટ્રોન જુઓ 2, 8 અને 1 હોય છે. હવે આટલો વિસ્તાર જે છે આને આપણે પરમાણુ કર્નલ કહીએ છીએ, આ આખો ટૂંકમાં જે ગોળાકાર ભાગ છે તે. અને સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે એને ટૂંકમાં જે બહારના ઇલેક્ટ્રોન છે એને બાહ્યતમ કક્ષાના અથવા તો સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. હવે તો જુઓ આમાં કેટલા ઇલેક્ટ્રોન થાય છે? 10 ઇલેક્ટ્રોન અને 11 પ્રોટોન. તો આખો વિસ્તાર કેવો હશે? ધન ભારે, કારણ કે 10 ઇલેક્ટ્રોન 10 પ્રોટોન ને તો તટસ્થ કરી શકશે પણ જે એક વધારાનો પ્રોટોન છે એને તટસ્થ કરી શકશે નહીં. એટલે આ જે વિસ્તાર છે કેવો હશે? ધન ભારિત હશે. અને આ બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન તો આ વૈજ્ઞાનિકો એવું કહે છે કે ભાઈ જે સંયોજકતા ઇલેક્ટ્રોન છે ને એ મુક્ત રીતે ફરી શકે છે. આખા આખા ધન જે તમારો ઘન છે આ આખા ઘનની અંદર એ મુક્ત રીતે વિસ્તરણ કરી શકે છે, ફરી શકે. એ જબરદસ્ત અપની મસ્તી મેં કહીં સે ભી આ જા સકતા હૈ.
अथवा बे इलेक्ट्रॉन, बराबर छे। तो એના કારણે શું થાય, હવે જો છે આય ધન વીજભાર અને વચ્ચે ઇલેક્ટ્રોન, તો આ શું કરશે, આને આકર્ષશે અને આને આકર્ષશે। હવે વાક્ય વાંચો, ઘટકનો ધન આયનના ક્રમબદ્ધ સમૂહો જે મુક્ત ઇલેક્ટ્રોન સમુદ્ર વડે જકડાયેલા હોય, આ મુક્ત ઇલેક્ટ્રોનનો સમુદ્ર છે, એને ઇલેક્ટ્રોન સમુદ્રનો નમૂનો કહેવાય। કે પરમાણુ કર્નેલ તમારા મુક્ત ઇલેક્ટ્રોનની અંદર શું કરતા હોય, તરતા હોય એવું કલ્પવામાં આવે છે, કલ્પના એવી કરવામાં આવે છે, બરાબર છે, ધાતુઓની અંદર। તો અહીંયા શું હશે કે ભાઈ તમારા જે ધન આયનો છે એ આ મુક્ત ઇલેક્ટ્રોનનો સમુદ્ર છે, એની અંદર ધન વિજભારિત કર્નેલ છે એ તરતું કલ્પવામાં આવે છે, જેને કારણે તમારો આ ધન આયન આ ધન વિજભારિત કર્નેલ બે આ ઇલેક્ટ્રોન વડે એકબીજા સાથે શું કરેલા હોય છે, જકડાયેલા હોય છે। આ જે બળ લાગે ને આપણે શું કહીએ છીએ, ધાતવીય બળ, સેમ ટુ સેમ અહીંયા પણ હશે, અહીંયા પણ હશે, ઇવન સેમ નીચે કોઈ ધન વિજભાર તમે લ્યો અને અહીંયા ઇલેક્ટ્રોન હશે તો અહીંયા પણ સેમ ટુ સેમ પોઝિશન હશે। એથી કરીને આ ધન વિજભાર ધન આયનના ક્રમબદ્ધ સમૂહ છે, ઇલેક્ટ્રોન વડે શું થયેલા હોય, આકર્ષાયેલા હોય છે। બોલો થાય વાત ક્લિયર। આમાં શું થાય છે તો કે ભાઈ તમારો આખો એ આખો ધાતુ જે છે એ એક અથવા બે ઇલેક્ટ્રોન ગતિશીલ ઇલેક્ટ્રોન આ સમુદ્રમાં ફાળો આપે છે, એ લખતો જાઉં છું। આ વાત ક્લિયર થઈ છે કે કઈ રીતે જકડે, આનો સ્ક્રીનશોટ લઈ લે અને પૂછું છું ભાઈ। એક અથવા બે ગતિશીલ મુક્ત ઇલેક્ટ્રોન ફાળો આપે છે, આ ઇલેક્ટ્રોન સમુદ્રની અંદર એક અથવા તો બે ગતિશીલ મુક્ત જે સંયોજકતા, મુક્ત એટલે ક્યાં સંયોજકતા, એને મુક્ત ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે, પણ ખરેખર ક્યાં હોય છે, સંયોજકતા ઇલેક્ટ્રોન, બરોબર। આની અંદર શું કરે છે તો કે સરસ મજાનો ફાળો આપે છે। હવે જો હવે મુક્ત ઇલેક્ટ્રોન આખા જે તમારો ઘન પદાર્થ છે એની અંદર હરી ફરી શકતા હોવાને કારણે એ વિદ્યુતનું અને ઉષ્માનું વહન કરે છે, મુક્ત ઇલેક્ટ્રોન ઘન પદાર્થમાં ફરી શકતા, તો હરી ફરી શકતા હોવાને કારણે, હરી ફરી શકતા એવો શબ્દ વાપરું છું, વિદ્યુત અને ઉષ્માનું વહન કરે છે, પ્રબળ વાહક હોય એટલે તો ધાતુ છે એ વિદ્યુતની અને ઉષ્માની કેવી હોય છે, પ્રબળ વાહક તમને જોવા મળે છે, બરોબર છે। એટલે તમે એક છેડેથી ઉષ્મા આપો તો બીજા છેડે એનું વહન થઈ શકે। અહીંયા તમારા ઘન આયનો છે એ સરસ મજાના જાળીદાર રચનામાંથી ઇલેક્ટ્રોનનું વહન થવા દે છે, આ સમજી લો કે આવી જાળીદાર રચના હશે। અહીંયા તમારા ધન આયનો જોડાયેલા હોય, બરોબર ને, અને એ શું કરે છે તો કે આની અંદરથી તમારે ઇલેક્ટ્રોનનું વહન થવા દે છે, બરોબર છે। અહીં મુક્ત ઇલેક્ટ્રોનનું જાળીદાર રચનામાંથી વહન થાય છે, અહીં મુક્ત ઇલેક્ટ્રોનનું જાળીદાર રચનામાંથી શું થઈ શકે છે બેટા, વહન થઈ શકે છે। તો અહીંયા ઇલેક્ટ્રોનના વહન માટે કોણ જવાબદાર છે, મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે। હવે ઘણા કિસ્સામાં તમારા ધાતુઓ જે છે એ રંગ દર્શાવે તો એની માટે પણ મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે, ધાતુઓ રંગ દર્શાવે છે તેના માટે પણ મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે। કઈ રીતે, હવે સમજી લો કે ધાતુ છે એને તમે ગરમ કરો, કોઈ એક ધાતુનો ટુકડો છે એને તમે ગરમ કરશો એટલે એની અંદરનો જે ઇલેક્ટ્રોન હશે, આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર શીખ્યા છીએ 11મા ધોરણની અંદર, તો આ જે ઇલેક્ટ્રોન છે મુક્ત ઇલેક્ટ્રોન એ ઉપરની કક્ષામાં જશે, છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન લેવાનો છે, બરાબર, સોડિયમ લઈએ ચલો ને તો વધારે અનુકૂળ પડશે, 11 પ્રોટોન લખી દઉં છું અહીંયા, 1 2 3 2 અહીંયા 8 અને અહીંયા 1, બરાબર। હવે આ ઇલેક્ટ્રોન અહીંયા જશે મુક્ત ઇલેક્ટ્રોન, પછી ત્યાંથી પાછો પોતાની કક્ષામાં રિટર્ન આવશે તો ત્યારે શું કરશે, ઉર્જાનું
શોષેલી ઉર્જા છે, અહીંયા ઉર્જાનું શોષણ થાય છે અને અહીંયા ઉર્જા શું થાય છે, મુક્ત થાય છે. તો મુક્ત થતી ઉર્જા જે છે એ દ્રશ્ય વિસ્તારમાં આવતી છે. કયા વિસ્તારમાં આવતી છે? દ્રશ્ય વિસ્તારમાં. એટલે આપણને પીળો રંગ દેખાડશે. સોડિયમ કયો રંગ દેખાડે છે? પીળો રંગ. સોડિયમને તમે ગરમ કરશો એટલે એના ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન જે છે, બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન છે એ ઉપરના શક્તિ સ્તરમાં જશે ને ત્યાંથી પછી રિટર્ન આવશે. એટલે જે ઉર્જાનું શોષણ કર્યું છે જાતિ વખતે, જે ઉર્જાનું શોષણ કર્યું છે પાછા આવશે. એટલે એ ઉર્જાનું શું કરશે? ઉત્સર્જન કરશે અને આપણને કયો રંગ દેખાડશે? પીળો રંગ દેખાડશે. એટલે ધાતુઓ રંગીન જોવા મળે છે તો એની માટે જવાબદાર કોણ છે? તો કે એના મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે, અથવા તો બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન જવાબદાર છે. આ ઉપરાંત તમારી ધાતુઓ જે છે તનનીય અને ટીપનીય ગુણધર્મ ધરાવે છે. આ ધાતવીય ઘન પદાર્થની વાતો છે. ઘન અવસ્થામાં જ વિદ્યુતનું વહન કરે છે. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ધાતુઓ ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે, જ્યારે આયનીય ઘન પદાર્થ ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરતા નથી. એન્ડ ધ લાસ્ટ જાળીદાર ઘન, અનુસાર સ્ક્રીનશોટ લઈ લેજો, ન લીધો હોય તો રિવર્સ જઈને પાછો લઈ લેજો. બરાબર છે? એન્ડ ધ લાસ્ટ છેલ્લું આવે છે જાળીદાર અથવા તો સહસંયોજક ઘન. થોડો વિડીયો લેક્ચર લાંબો બનશે પણ ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં. ડીપમાં સમજીએ છીએ. ડીપમાં સમજીએ તો થોડું વિડીયો લેક્ચર લાંબો થવાનો. ઓકે, ચલો કોઈ વાંધો નહીં. ચલો હવે જાળીદાર અથવા તો સહસંયોજક આના તમારા ઘટક કોણ ગણી શકાય? તો કે ભાઈ આમાં તમે ઘટકને જોવા જશો તો આમાં તમારા ઘટક હશે પરમાણુઓ. ઘટક કણો કોણ હશે? પરમાણુઓ. લખું છું ઘટક કણો પરમાણુઓ હોય છે. મોટા ભાગના જે તમારા અધાતુઓ જે છે એ આ પ્રકારનો સ્ફટિકમય ઘન બનાવે છે. અધાતુઓ આ પ્રકારે પ્રકારનો ઘન બનાવે છે. બીજા સંયોજન હોય છે, એવું નથી કે અધાતુઓ જ છે, પણ અધાતુઓ છે ને એ વિશાળ પ્રમાણમાં આ પ્રકારે બનાવે છે. એમ તો અધાતુઓ જે છે એ આયની સોરી અધ્રુવીય અને ધ્રુવીય પણ બનાવે છે, પણ અધાતુઓ સ્ફટિકમય ઘન જ્યારે નો વિશાળ આ સ્ફટિકમયની અંદર સમાવેશ થાય છે. બરાબર છે? ત્યારથી આગળ વધીએ તો અહીંયા સંયોજક બંધો હોય છે, એને બૃહદ અણુ પણ કહે છે. અહીં પરમાણુઓ સહ સંયોજક બંધથી ઘેરાયેલા હોય છે. એટલે આના એક્ઝામ્પલ તો આવડે ને, આઈનીની અંદર NaCl છે, ZnS છે, આ બધા ઉદાહરણ આપી શકાય. ધાતુઓની અંદર બધી ધાતુઓ ઝીંક છે, આયર્ન છે, બરાબર છે, સોડિયમ છે, આ બધી ધાતુઓનો સમાવેશ કરી શકાય. આને તમને એક્ઝામ્પલ આપણે આપીએ છીએ. સહસંયોજક બંધથી ઘેરાયેલા હોય છે, બરાબર. ત્યાર પછી મેં શું કીધું? બૃહદ અણુ તરીકે ઓળખવામાં આવે છે. કયો અણુ કહે છે? બૃહદ અણુ. કારણ કે વિશાળ હોય, નાનો તો ઘન પદાર્થ નથી હોતો, મોટો જબરો વિશાળ ઘન પદાર્થ હોય છે. આ સાહેબ પ્રબળ સહસંયોજક બંધ ધરાવતા હોવાને કારણે એમાંય દિશામય સહસંયોજક બંધ ધરાવે છે. બરોબર છે? તેથી આ પરમાણુના સ્થાન ખૂબ જ પ્રબળતાથી જકડાયેલા હોય છે. પ્રબળ અને દિશામય સહસંયોજક બંધ ધરાવે છે, તેથી પરમાણુઓ કે અણુઓ પરમાણુ ઓકે અણુઓ ખૂબ જ પ્રબળતાથી જકડાયેલા હોય છે. સખત આણ્વીય ઘન પદાર્થ હોય છે. કેવા આણ્વીય ઘન પદાર્થ હોય છે? સખત આણ્વીય ઘન પદાર્થ હોય છે. અપવાદ છે ગ્રેફાઇટ. ગ્રેફાઇટ મૃદુ આણ્વીય ઘન છે, બાકી બધા કેવા હોય છે? સખત હોય છે. જે ઘન કે
विगलित अवस्था में विद्युत वहन करता नथी, एमां पण अपवाद छे, अपवाद ग्रेफाइट। ग्रेफाइट सी पाछो शुं करे छे? विद्युत नुं वहन करे छे, बाकीना जे गन छे ए विद्युत नुं वहन करता नथी। तेने गलन बिंदु नो उत्कलन बिंदु खूब ऊंचा होय छे। ધાતુએ ઘનને તે ગલન બિંદુનું ઉત્કલન બિંદુ કેવો હોય છે? ઊંચા હોય છે, સ્વાભાવિક છે, ધાતુ છે, ગલન બિંદુનું ઉત્કલન બિંદુ તો કેવો હોવાનો છે? ઊંચા। ઘણી વખત ગલન પામતા પહેલા વિઘટન પામે છે। શું પામે છે ભાઈ? ગલન પામતા પહેલા વિઘટન પામે છે। क्लियर થાય છે? અને વિદ્યુત ન કેવો હોય છે? અવાહક છે। આપણે ઓલરેડી વાત કરી છે ઘન કે પ્રવાહી વસ્તુમાં વિદ્યુતનું વહન કરતા નથી, એટલે વિદ્યુત ન કેવો હોય છે? અવાહક હોય છે। ઉદાહરણ તરીકે લેવા જોઈએ, ઉદાહરણ તરીકે હીરો, સિલિકોન કાર્બાઇડ, એલ્યુમિનિયમ નાઇટ્રેટ, બરોબર છે, સિલિકા SiO2, કાચની વાત નથી કરતો, ક્વાર્ટ્ઝની વાત કરું છું, ક્વાર્ટ્ઝ લખી દો, બરોબર। ગ્રેફાઇટ પણ આનું જ ઉદાહરણ છે, પણ એ કેવોમાં આવે છે? અપવાદમાં ઉદાહરણમાં આવે છે। કેવો ઉદાહરણમાં આવે છે? અપવાદમાં, કારણ કે વિદ્યુતનું વહન કરે છે અને મૃદુ છે, બાકી બધા કેવો હોય છે? સખત હોય છે, પણ ગ્રેફાઇટ છે કેવું છે? મૃદુ છે। તો સાહેબ એની પાછળનો રીઝન પણ આપણે જોઈ લઈએ સાથે સાથે, એટલે આપણે જે સરસ મજાના આવડે જે ક્રિસ્ટલની વાતો છે, ક્રિસ્ટલની વાતો અહીંયા શું થાય? કમ્પ્લીટ થાય, અને એનો એક કોષ્ટક પણ છે, કોષ્ટક જે આપણે વાતો કરી છે બધાનું સરસ મજાનું કોષ્ટક છે, કોષ્ટક ખાસ તમારે યાદ રાખવાનું છે। નેક્સ્ટ લેક્ચરની અંદર હું, અત્યારે તો જે ગ્રેફાઇટનું બંધારણ આપણે જોઈએ છીએ, પણ નેક્સ્ટ લેક્ચરની અંદર હું અને આ જે આપણે ટોપિક ચલાવ્યો છે એના 2-3 MCQ કરાવીશ, જે આગળના વર્ષોમાં પૂછાઈ ગયેલા છે અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર, બરોબર। આ કોષ્ટકમાંથી ક્વેશ્ચન પૂછાય છે, એટલે કોષ્ટક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, વેરી 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 ઇમ્પોર્ટન્ટ કોષ્ટક છે, એટલે તમારી કોષ્ટક ખાસ યાદ રાખવાનું છે, જે આપણે વાતો કરી છે એ જ કોષ્ટકની અંદર આપેલું છે। ચલો તો હીરો જે છે સાહેબ, સમજી લો કે આ હીરો છે, બરોબર, હીરાનું બંધારણ દોરું છું, તો હીરાની અંદર જે એના અણુઓ છે ને એ સરસ મજાની ત્રિપરિમાણીય જાળીદાર રચના ધરાવે છે। એવી રચના ધરાવે છે, ત્રિપરિમાણીય જાળીદાર રચના ધરાવે છે, જેમાં એક કાર્બન પરમાણુ અન્ય 4 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય છે સાહેબ, એક કાર્બન પરમાણુ અન્ય 4 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય છે, આવી રીતે ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે છે। બરોબર, જ્યારે ગ્રેફાઇટની અંદર શું હોય છે? તો કે ભાઈ ગ્રેફાઇટ છે એનો એક કાર્બન પરમાણુ અન્ય 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય, એક કાર્બન પરમાણુ અન્ય 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય, આ ઉપરાંત સ્તરીય રચના બનાવે છે, એટલે આવા સ્તર બનાવે છે, કેવા સ્તર બનાવે છે બતાવું છું સાહેબ, સ્તર તમને એક સ્તર હોય તો એ નીચે પાછું બીજું સ્તર હોય, આ પ્રકારે સરસ મજાની રચના હોય, આ સ્તરીય રચના કહેવાય, સ્તર હોય, એક સ્તર નીચે પાછું બીજું સ્તર, ઉપર પાછું બીજું સ્તર, એટલે આ રીતે રચના હોય, સ્તરીય રચના હોય, જેમાં એક કાર્બન પરમાણુ અન્ય 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય। તો જુઓ આ એક કાર્બન પરમાણુ છે, અન્ય 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે, હા સાહેબ, તો એના 3 ઇલેક્ટ્રોન છે તો સહસંયોજક બંધમાં વપરાઈ ગયા, ચોથો ઇલેક્ટ્રોન ક્યાં છે? તો જે ચોથો ઇલેક્ટ્રોન છે આ બંને સ્તરની વચ્ચે આવેલો હોય છે,
કોની વચ્ચે આવેલો છે? બંને સ્તરની વચ્ચે આવેલો, જેથી કરીને શું થાય તો કે ભાઈ તમે અહીંથી વિદ્યુતનું વહન કરશો તો આ ઇલેક્ટ્રોન આ સ્તરમાંથી આ સ્તરમાં વિદ્યુતને લઈ જશે, એટલા માટે વિદ્યુતનું વહન થશે. જ્યારે અહીંયા તમારા જે હીરો છે, હીરામાં જુઓ બધા જ ઇલેક્ટ્રોન શું છે, વ્યસ્ત છે, બંધ બનાવવામાં ગભરાઈ ગયા છે, તો એક પણ મુક્ત ઇલેક્ટ્રોન છે નહીં. તો મુક્ત ઇલેક્ટ્રોન ના હોય તો વિદ્યુતનું વહન પણ પોસિબલ નથી. એટલા માટે હીરામાં વિદ્યુતનું વહન થતું નથી, જ્યારે ગ્રેફાઇટમાં વિદ્યુતનું વહન થાય છે. અહીંયા કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ જોવા જશો તો 154 પિકામીટર છે, કેટલી છે? 154 પિકામીટર છે. જ્યારે અહીંયા કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ જોવા જશો તો 141.5 પિકામીટર છે, કેટલી છે? 141.5 પિકામીટર છે. પછી આ બે સ્તર વચ્ચે જોવા જાવ તો 340 પિકામીટર એની વચ્ચેનું અંતર હશે, બરાબર? તો આ ગ્રેફાઇટની વચ્ચે બીજી વસ્તુ, ગ્રેફાઇટ છે એ શું છે તો કે સ્તરીય રચના ધરાવે. હવે આને લુબ્રિકન્ટ તરીકે વાપરીએ આપણે, શું તરીકે વાપરીએ? શુષ્ક લુબ્રિકન્ટ તરીકે વપરાય છે, જ્યાં ઓઇલ છે, ગ્રીસ છે, એનું વિઘટન થઈ જતું હોય મોટા મોટા યંત્રોની અંદર, ત્યાં ગ્રેફાઇટને લુબ્રિકન્ટ તરીકે વાપરવામાં આવે છે. તો એનું કારણ શું છે? આ બે સ્તર છે તો સ્તર એકબીજા પર ઘસાઈ શકે, આરામથી સરકી શકે છે, એકબીજા પર પ્રસરણ પામી શકે છે, એટલા માટે લુબ્રિકન્ટ તરીકે પણ વપરાય છે. કોણ? ગ્રેફાઇટ. એટલે ગ્રેફાઇટ અપવાદ છે, એનું એક તો બંધારણ એટલું બધું આની જેટલું સખત નથી, મૃદુ છે, કારણ કે સ્તરીય રચના છે. બીજી વાત, વિદ્યુતનું વહન થાય છે કારણ કે એના એક કાર્બન ત્રણ અન્ય કાર્બન સાથે જોડાયેલા હોય, એટલે એનું જે એક ઇલેક્ટ્રોન છે બધે કાર્બનમાં આવવું છે. તો એ ઇલેક્ટ્રોન ક્યાં આવેલો હશે? તો કે આ સ્તરની વચ્ચે આવેલો હોય છે. તો એક સ્તરમાંથી તમે વિદ્યુતનું વહન કરશો તો આ મુક્ત ઇલેક્ટ્રોન બીજા સ્તરમાં વિદ્યુતનું વહન કરી શકશે, વિદ્યુતને લઈ જશે ત્યાંથી ત્રીજા સ્તરમાં, ચોથા સ્તરમાં. એટલા માટે કન્ટિન્યુ શું થશે? વિદ્યુતનું વહન થાય છે. એટલા માટે ગ્રેફાઇટ છે વિદ્યુતનું વહન કરે છે, સ્તરીય રચના છે, એટલા માટે કેવું છે? મૃદુ છે. જ્યારે હીરો કેવો છે? સખત છે. બોલો, થાય અત્યાર સુધીની વાત ક્લિયર? આ પછી એનું કોષ્ટક આપેલું છે, કોષ્ટક ખાસ તમારે મગજમાં રાખવાનું છે અને કોષ્ટકમાંથી ક્વેશ્ચન પૂછાય છે. હું તમને આ નેક્સ્ટ લેક્ચરની અંદર ક્વેશ્ચન એક બે મસ્ત મજાના ગોતી અને સમજાવીશ, ઓકે? તો આજે આપણે એટલે સુધી રાખીએ. આ સરસ મજાના સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ છે, સ્ફટિકમય ઘન પદાર્થના ચાર પ્રકાર પાડ્યા છે, એની આપણે મસ્ત મજાની વાતો કરી છે, ઓકે? આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.